રાજકોટમાં પીએમના હસ્તે લોકાર્પિત ઝનાના હોસ્પિટલની દુર્દશા. હોસ્પિટલના પ્રાંગણમાં બાયોમેડિકલ સોલિડ વેસ્ટના ઢગલા રોગચાળાની દહેશત. અધિક્ષકે કહ્યું કે આવતીકાલથી નિયમિત નિકાલ થશે. એટલે ઝનાના હોસ્પિટલ માનીય વડાપ્રધાનશ્રી દ્વારા 26મી તારીખે લોકાર્પણ કરવામાં આવ્યું, એટલે અત્યારે પીડીયુનું ભાગ છે અને અત્યારે નવા જે બન્યું છે એટલે જે બાયોમેડિકલ તો નહીં કહી શકીએ, આ છે સોલિડ વેસ્ટ છે. આ સોલિડ વેસ્ટ છે અને આ સોલિડ વેસ્ટનું નિરાકરણ માટે આપના આરએમસી સાથે બધું કોઓર્ડિનેશનમાં છીએ. અને હું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધન્યવાદ આપું છું કે આ સાથે બધું કોઓર્ડિનેશન થઈ ગયા છે અને આવતીકાલથી બધું રૂટીનલી અહીંયાથી લઈને જ્યાં જવાનું છે, જ્યાં ડમ્પ કરવાનું હોય, આ સેવા આવતીકાલથી બધું ચાલુ થઈ જશે. નહીં, આ માટે હું સંજ્ઞાન લઉં છું કે આ બાયોમેડિકલ વેસ્ટ હોય તો આ ક્યારેય આપણું ચલાવીએ નહીં. આ માટે જે છે જે રિસ્પોન્સિબલ અધિકારી છે આનું ઇન્સ્ટ્રક્શન મારે આપવાનું છે, મારા ધ્યાનમાં આવ્યું છે. એટલે પણ જે છે આવતીકાલથી આ બધું વ્યવસ્થિત રીતે, એટલે નવી બિલ્ડિંગ છે એટલે નવી બિલ્ડિંગમાં આપનું કોર્પોરેશન સાથે, હું ફરીવાર એ કોર્પોરેશનને ધન્યવાદ આપું કે આ આવતીકાલથી બધું વ્યવસ્થિત રીતે ત્યાંથી ગાડી આવીને ત્યાંથી જ્યાં ડમ્પ કરવાનું છે આ જેવી રીતે એજ પર પ્રોસેસ છે, એજ પર પ્રોસેસ સવારથી ચાલુ થઈ જશે. બીજું સાહેબ, એક પાણીની લાઇનનો પ્રશ્ન હતો, એ સોલ્વ થઈ ગયો છે? એટલે પાણીની લાઇનની ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આમાં જે બીયુ પછી જે ઇન્વાયરમેન્ટલ ક્લિયરન્સ પછી જે ત્યાંથી વેરા ભરવાનું છે આ બધું પ્રોસેસ પૂરું થઈ ગયું છે. અને એકાદ બે દિવસમાં આ જે કોર્પોરેશનનું પાણી તો ટૂંકમાં આવે છે, પણ કોર્પોરેશનનું જે પાણી છે આ બધું ચાલુ થઈ જશે. અત્યારે હાલ સર કઈ રીતે પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં? એટલે હાલ જે છે આપણે એવી રીતે વ્યવસ્થા રાખેલી છે કે દર્દીને કોઈ પણ મુશ્કેલી નહીં થાય. આ માટે આપણા પાસે બે ઓપ્શન છે. આમાં એક તો જે પીડીયુ હોસ્પિટલનું લાઇન છે આ અહીંયા સુધી ગયા છે, એટલે પીડીયુ હોસ્પિટલમાં જે બોર છે અને ત્યાંથી જે પાણી આવે છે આ પાણી અહીંયા મોકલીએ છીએ. પણ અત્યારે ગરમીનું વાતાવરણ છે, ઉનાળો આવી ગયા છે, એટલે એટલું બધું પાણી નથી આવતું. એટલે આ માટે સેકન્ડ ઓપ્શનમાં આરએમસી એટલે કોર્પોરેશનથી જે પાણીનું ટેન્કર હોય આ આવે છે. અને કદાચ આનું મુશ્કેલી થાય તો આપના પણ ટેન્ડર પ્રક્રિયાથી જે ટેન્કર છે આ ટેન્કરમાંથી મગાવીએ છીએ. પણ કોઈ પણ પરિસ્થિતિમાં દર્દી અથવા દર્દીને સગાને પાણીનું મુશ્કેલ થવા નહીં દઈએ. પણ જ્યાં સુધી કોર્પોરેશનનું પાણીની વાત છે આ એકાદ બે દિવસમાં બધું અહીંયા ચાલુ થઈ જશે. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ.